हवार पड़े ने चालू करे सवार पड़ो ने खाधा सिंग दाणा बपोर थयो ने लीधा साबुदाणा मारे श्रावण એ રોંઢો થયો ને ચાકો ફીના ભાણા એ સાંજ પડી ને લીધા તલ દાણા મારે રાત પડી ને જાગરણ ના ટાણા પેલાનો એક સમય હતો કે બેનો જ્યારે જયા પ્રાવતીના વ્રત રહેતા મોળાકત રહેતા આના બધાના જાગરણ કરતા હવે તો ઉજાગરા કરે ઉજાગરા નકર ગામના ચોરે મળી ભગવાનના ગીતો ગાવાના હોય અને હવે તો આખા ગામમાં હળિયા પાટી કરે કોકની દુકાનના તાળે જઈને કોઈક કામ છાણ લગાવી આવે કોઈકની કચરા પેટી કોઈકની દુકાને મૂકી આવે આવા ઉજાગરા કરે છે પછી આમાં પછી તમે યાદ રાખજો તમે જે ભાવથી ભગવાનનું વ્રત કર્યું છે પછી એ નહીં મળે વસ્તુ એમાં તમને ખબર છે ને જયા પ્રાવતી શું કામ કરો છો રાત પડીને જાગરણ ના ટાણા રાત પડીને જાગરણ ના ટાણા એ પછી વાતો ના કર્યા ગોટાળા મારે શ્રાવણ આખી રાત કોકની જ વાતો કર્યા કરે આને આમ કર્યું આને આમ કર્યું કઈ વાંધો નહીં તમે ફરાળ વાળી તો ફરાળ વાળી સાબુદાણાની ખીચડી ને રાજગ્રાના લોટની પૂરી રાજગ્રાના લોટનો શીરો ઘીથી લચપચતો ઉપર ડ્રાય ફ્રૂટ નાખ્યું હોય સરસ મજાનો સાથે સાથે બટાટાની વેફર હોય સૂકી ભાજી હોય ફરાળી કઢી હોય આ બધું આવું આમ હાવ ભાવે નહીં એટલે થોડુંક મીઠાઈ જોઈ એટલે એક બે પેંડા લીધા હોય અને ફરાળો એટલે ફળ તો ખાવું જ પડે એટલે અડધું સફરજનને બે કેળા લીધા હોય બીજું કંઈ ન લીધું હોય થોડુંક કાચું સુધાર્યું હોય એ તો ખવાય ફરાળમાં આવે આ બધું ગળ્યું ગળ્યું એટલે બે એક મરચા લીધા હોય રે તીખા મસાલાવાળી છાશનો એક ગ્લાસ ભર્યો હોય આ બધું જ લીધા પછી આ જ મારી એકાદશી છે તમારી ભલી થાય નાનો પાડો મરી જાય એટલું ફરાળ કરે અને આ સંતો બેઠા છે પણ કઈ વાંધો નહીં હું તમને પ્રાર્થના કરું છું છૂટછાટ આપું છું ભાગવતજીએ પણ કહ્યું છે કે તમારી એકાદશી ભગવાનના જપમાં તપમાં તમને જો બાધા થતી હોય તમારા ભૂખની તો જમીને પણ પરમાત્માનું ભજન કરજો તમે ભૂખ્યા પેટે ન બેસી શકતા હો તો કાંઈ નહીં ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું છે વિધાન છે કે તમારે ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળવી પણ તમારો ઉપવાસ અપાહ નહીં શબ્દ કરી નાખો આ તમારે અપાહ છે એનો અપા શબ્દ છે ઉપવાસ ઉપવાસનો અર્થ છે અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઉપવાસ ન કરી શકો ને તો કાંઈ નહીં પણ જિંદગીમાં ઉપાસના તો ચોક્કસ કરજો ઉપાસના વગર ન રહેતા વાલા ઉપાસના કરજો ભલે ફરાળવાળી કરો પણ તમે રહેજો એકાદશી